કાકા શું લા હું આટલું બધું સ્પીડમાં બોલે તમે ફ્રેશ લાગ્યા મને મારથી વધારે તું લાગ્યો મને પણ મને લાગે છે તમે ફ્રેશ કેમ છો ખબર છે પણ છું કે નહીં તો પૂછ લાગો જ છો ઓકે તમને ખબર છે બાબા ખરા ને બાબા કોણ લા અરે બાબા જે આપણને યોગ શીખવાડે છે અચ્છા હા એમનો એવો આગ્રહ છે કે જેલના કેદીઓને પણ યોગની તાલીમ આપશે વાહ વાહ ક્યા વાત હે કેદીઓને યોગ કરાવવા જ જોઈએ કેમ ફિટ રહેશે ને તો પોલીસે પણ ફીટ રહેવું એટલે પણ હોય પણ એ શાયર ના ભૂતપૂર્વ કે કરંટ પ્રોફેશન ની અસર એની શાયરીમાં દેખાય અચ્છા અમારે માણેકલાલ છે કોણ પ્લમ્બર છે પ્લમ્બર એણે એની વાઈફ માટે જે શાયરી લખી ને એમ તો કે એની વાઈફ એટલે બહુ જોરદાર છે એલ આમ બહુ જ બિચારી આમ કેવું ધ્યાન રાખે ઘરનુંય કામે કરે જોબ કરે છે અને બહુ એડજેસ્ટેબલ વાળી છે અચ્છા એની તારીફમાં આ જે માણેકલાલે લખ્યું પ્લમ્બર અમારો અચ્છા હવે માણેકલાલને કેવું દિલીપ કુમાર અને સાયરાબાનું બહુ ગમે અચ્છા ને સાયરાબાનું એ બહુ જ હેલ્પ કરી હતી દિલીપ કુમારની છેલ્લે સુધી આમ બરાબર જોડે ને જોડે રહી હતી ને હા કરેક્ટ તો આ માણેકલાલે જે શાયરી લખી જાય શું હું તારો દિલીપ કુમાર ને તું મારી સાયરા બાનું તારો દિલીપ કુમાર સાયરા બાનું કેટલી થાય છે છે તું કે પાનુ વાંદુ કીધું પણ આ કેવું એના પ્રોફેશન ની અસર આવી જાય સાયરીમાં એમ બી પાનું ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય ને એમ ખબર પડી પણ આવું હોય હું લખેલા ભલ ભલા લખે હમણાં આ શૈલેષ કુમાર કોણ શૈલેષ કુમાર એ બેંકમાં જોબ કરે છે અચ્છા તેની વાઈફ આમ તૈયાર થઈને આવી આમ ગુલાબી કલરની સાડી પહેરીને આવી અચ્છા શૈલેશભાઈને પૂછે કેવી લાગુ છે એમ અચ્છા તો શૈલેશ પુમારે જે લખી છે શાયરી બેન્કમાં છે હા કે તારા વગર મારા જીવનના પીએનએલ સ્ટેટમેન્ટમાં ખોટ લાગે છે હે હા પીએનએલ પ્રોફિટ એન્ડ લોસ અચ્છા હા તારા વગર મારા જીવનના પીએનએલ સ્ટેટમેન્ટમાં ખોટ લાગે છે હા આ ગુલાબી સાડીમાં તું બે ની નોટ લાગે છે બીકમાં છે એટલે હું આલા પ્રોફેસર્ની અસર આવે શાયરીમાં બરાબર આ અમારો ટ્રાફિક પોલીસ વાળો છે ને કોણ છે એ એ પ્રેમમાં પડ્યો ને તો એની શાયરી કેવી ખબર છે ટ્રાફિક પોલીસવાળાની હા તારા વગર જીવનમાં આ આ કોમન સ્ટેટમેન્ટ હા તારા વગર જીવનમાં હા કે તારા વગર જીવનમાં રોંગ રૂટ લઈ લઉં છું બીકમાં ને બીકમાં રોંગ રૂટ લઈ લઉં છું બીકમાં ને બીકમાં જિંદગી જેમ ફસાઈ હોય અમદાવાદની ટ્રાફિકમાં ટ્રાફિક માં વાહ 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 આ ગમી તને એટલે એના પ્રોફેશન પ્રમાણે બરાબર છે હા પછી આગળ છે કે તારા વગર જીવનમાં આ કોમન સ્ટેટમેન્ટ છે હા હા ખ્યાલ આવી ગયો જીવન નું સ્કૂટર નથી ચાલુ થતું પહેલી કિકમાં અચ્છા જીવન નું સ્કૂટર નથી ચાલુ થતું પહેલી કિકમાં અને ચાલે તો હજાર ચાલણ કપાઈ જાય છે એક વીકમાં માં ઓહો હો 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 ભાઈ જાને તું સીધો થઈશ એક ઢીક માં પણ આવું લા ખ્યાલ આવી ગયો પ્રોફેશન અસર શાયરીમાં એક સર્વે એવું કહે છે કે માણસને હવે ધીરે ધીરે એટલી બધી પ્રાઇવસી ગમવા મળી છે કે હવે એકલા રહેવાનું પણ પસંદ છે એમાં સર્વે હું મને પૂછે તોય કહી કઈ દઉં લા પણ આ કરવો પડે સરકો સર્વે એટલે ઘરે આવતા મહેમાનો નથી ગમતા ને હવે આપણને તું શું વાત કરે એ વાત સાચી કેવો સ્વભાવ થઈ ગયો છે આપણને બાકી તું વિચાર કર નાના હતા ઘરે મહેમાન આવે હા એટલે જાત જાતના નાસ્તાઓ બધા પીરસાય અને આપણને એવું જ થાય કે એક વાર ખાલી આ મહેમાન નાસ્તો કરે અને બસ પછી ખિસ્સામાં હાથ નાખે ને પછી આપડી હમ જોઈને કે આમાંય તો બેટા એટલે ખબર મજા આવશે કડક નોટ મળશે

હવે તો આપણે ચાર અડધો કપ આપી હું મંગાવે તંબુરો પેલા કોક આવે તો આપણને ખરેખર મનમાંથી એવું થતું હતું કે સરપ્રાઇઝ એમ એવું થાય છે કે ક્યાં અત્યારે આયા યાર અત્યારે માડ આપણે ફ્રી થયેલા આ બધા કોણ આઈ જાય છે આવું બધું આ લેવલ પર આપડા વિચારો થઈ ગયા છે સાચી વાત છે હા કાકા આપણને કીધું છે સોશિયલ એનિમલ બરાબર પણ હવે આપણે છે કે નહીં હવે વિચારવું પડે એવું થઈ ગયું નહીં સર્વે થયો હું એ જ બોલ્યો હેલ્થ એન્ડ હાઇજીન નું યાદ આવ્યું એમને મારે પૂછવું છે આપડે પેલું માછલી આકાર સાબુ આવતો હતો વોશ બેસીન ની બાજુમાં લટકાવતા હતા પેલું પિંક કલર નો હા યસ યસ મને યાદ આવે છે મસ્ત હતું આમ પિંક કલર નો લટકાવતા માછલી ની આકાર નો હા હા યસ એ મળે છે લાજો એ ખબર નહી હા પણ નાનો તો ત્યારે મેં વાપર્યો તો એ સાબુ માછલી આકાર વાળો અને એના લીધે ચાર પાંચ વાર હાથ ધોઈ નાખતો તો હું બોલ હા એ તો અલા મળે છે કે નહીં એ મને પ્લીઝ ખાસ કરીને યુટ્યુબ પર કમેન્ટ કરીને કહેજો કે માછલી આકારનો સાબુ મળે છે કે નહીં અને મળતો હોય તો કઈ મળે છે મારે ખરેખર જોઈએ છે ચોક્કસ સરસ મસ્ત યાદ દેવડે મેં જોયું છે કાકા અમુક માણસની ઉંમર આમ થઈ ગઈ હોય પણ એ દેખાતા ના હોય એટલે લાઈક એક્ઝામ્પલ આપણે અનિલ કપૂર છે સુનિલ શેટ્ટી છે હા અને બીજી બાજુ એવા પણ હોય કે જેની દેખાતી ઉંમર હોય પણ સ્વીકારે નહીં એમ એટલે ઉંમર ખોટી બોલે એવાય છે એ જ હમણાં એક બેન મને કે કે એમણે કેવું કેલ્ક્યુલેશન આપી દીધું મને જો શું શું મેં કીધું મેડમ તમારી ઉંમર શું છે તો કે જ્યારે અમારા લગ્ન થયા હતા ને ત્યારે મારા હસબન્ડ પચીસ ના હતા પચીસ વર્ષના અને હું અઢાર વર્ષની હતી હવે એમની ઉંમર ડબલ થઈ ગઈ છે એટલે પચાસ વર્ષ તો એ હિસાબે મારી પણ ડબલ ગણો ને છત્રીસ ગણો છત્રીસ એટલે આવું કેલ્ક્યુલેશન હોય માણસે ગૂંચવાઈ નાખે યાર આ તો શું વાત કર આવું કીધું બોલ શું કરે છે બેન શું કરે છે બ્યુટી પાર્લર ચલાવે છે અચ્છા આપણે સંસ્કૃતમાં બોલીએ ને પેલું સત્યમ શિવમ સુંદરમ હા

હમણાં વાતચીત થઈ ને તો મને કે આજ થી પચીસ વર્ષ પેલા પર ચોખા ફેંકે નેવ ટકા ચોખા માથા પર આમ વાળમાં ફસાઈ જતા હતા અને દસ ચોખા નીચે પડી જતા હા અત્યારે કે નેવ ચોખા નીચે પડી જાય છે અને દસ જ માથા પર રહી જાય છે એનો અર્થ એ કે ચોખાની ક્વોલિટી પહેલા જેવી નથી રહી કે ને તારા માથા પણ વાર નથી રહે એવું નહીં સ્વીકારતો ક્વોલિટી નહીં કરે બોલ ક્વોલિટી બગડી કે હશે કાકા હશે અરે વધુ હશે પણ આ લોકો છે ને એમની વાતચીતમાં જ્યારે એમના વિચારો પ્રગટ કરે ને ત્યારે ખ્યાલ આવી જાય હા કે એમની ઉંમર થઈ ગઈ એમ હા વરસાદ પડતો હોય અને તમને આમ તમને તમારી મનગમતી વ્યક્તિ યાદ આવે ને હા તો તમે યંગ છો અચ્છા બાકી જો ભજીયા યાદ આવે ને તો બધી ખ્યાલ આવી જાય કે મારી ઉંમર ના થઈ ગયા બધા મેં એક આર્ટિકલ વાંચ્યો ડોક્ટર શ્યામલ મુનશીનો છે અચ્છા એટલે એમણે એમના જે ફેમિલી ડોક્ટર ખરા ને એમના માટે કવિતા લખી છે એક પ્રકારની મજાક કરી છે એમ યુમર લેવાનું હા ભાઈ યુમર માં લઉં છું તમને તો એમણે એમના ડોક્ટર માટે એવું લખ્યું છે હા કે સાહેબ તમારી પ્રેક્ટિસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે હા અમારા કુટુંબના દરેક જણે કોઈને કોઈ રોગ રાખ્યો છે કયા વાત છે સગા જે આજે સ્વ છે સ્વ એટલે સ્વર્ગીય હા 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 સગા જે આજે સ્વ છે એ બધા જ્યારે શ્રી હતા અચ્છા જીવતા હતા યાદ કરો સાહેબ કે તેઓ તમારા જ દર્દી હતા કયા વાત ડ્રોઈંગ રૂમમાં એમના ફોટા પર જે જે હાર લટકે છે આમ જોઈએ તો સાહેબ એ તમારી જ સારવાર લટકે છે ક્યાં વાત છે ઘરની દરેક બીમારીમાં તમારો સાથ હોય છે અચ્છા કુટુંબના દરેક જન્મ મરણમાં તમારો જ હાથ હોય છે સાહેબ તમારી પાસે જે સારામાં સારી ગાડી છે એનું કારણ અમારા સૌ કુટુંબીજનોની નાડી છે બરાબર તમારા ઘરના ફ્લોર પર જે-જે આરસના ટાઇલ્સ છે એ અમારા જ ઘરના સ્ટોન્ડ એપેન્ડિક્સ અને પાઇલ્સ છે ડોક્ટર શ્યામલ મુનશી બહુ મજાનું લખ્યું છે ક્યાં વાત હૈ ક્યાં વાત છે પણ આ તો એક પ્રકારનો નાનકડો મજાક લે પછી બહુ સિરિયસ નહીં થઈ જવાનું હમણાં તો વચ્ચે એક પ્રાઇવેટ એક નામ નથી બોલતો પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં એક ડોક્ટરે દર્દીને એવું પૂછ્યું હા કે કેસા મહેસૂસ કર રહે હે કેસા મહેસૂસ કર રહે હે તો પેલો કે એકદમ હલકા હલકા કે બીમારી કે અલાવા કુછ રહ્યા નહીં મેરે પાસ